કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં તક્ષિલા વિદ્યાલય હળવદ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો કેમ છો શું કરી રહ્યા છો અત્યારે આપણે ઓનલાઈનમાં જે ભણીએ છીએ એમાં ધોરણ દસની ની અંદર ચેપ્ટર નંબર સોળ ગતિભંગ આજે આપણે ભણવું છે મિત્રો ગતિભંગ એટલે શું ગતિ એટલે ચાલુ કોઈ પણ વસ્તુનું હલન ચલન હોય ચાલતું હોય ત્યારે ગતિ કહેવાય કે આ ગતિમાં છે પણ અહીંયા તો ગતિભંગ એવો પાઠ છે તો ગતિભંગ એટલે ચાલતું અટકવું એના વિશેની કંઈક વાત કરી છે અને એના લેખક છે મોહનલાલ પટેલ મિત્રો યાદ રાખજો તમને પૂછાય કે ગતિભંગ પાઠના લેખક કોણ છે તો મોહનલાલ પટેલ એમ પૂછાય કે મોહનલાલ પટેલે ધોરણ દસની અંદર કયો પાઠ લખ્યો છે તો ગતિભંગ એમનો જન્મ ત્રીસ ચાર ઓગણીસો ને સત્યાવીસમાં થયો હતો મોહનલાલ પટેલ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે મોહનલાલ બભાઈ દાસ જે પટેલ હતા એમનું વતન ઉત્તર ગુજરાત ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચાર દિશા જે છે મિત્રો પાટણનું શું વખણાય છે ખબર છે તમને કોને ખબર છે પાટણના પટોળા વખણાય છે એવા પાટણના વતની મોહનભાઈ બભાઈદાસ પટેલ હતા વર્ષો સુધી શિક્ષણ કાર્ય બાદ હાલ નિવૃત્ત જીવન ગાળે છે વર્ષો સુધી એમને કાર્ય કર્યું અને હાલ નિવૃત્ત છે છે એટલે હજી પણ જીવે નિવૃત્ત જીવન ગાળે છે પ્રત્યાલંબન ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુ કથાઓના સંગ્રહ છે બંધન ડેડ એન્ડ હાસ્યમરમર લાન્સન તેમની નવલકથા છે ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમનું અનુવાદ પુસ્તક છે તો મિત્રો આ ગતિભંગની અંદર મોહનલાલ પટેલે ઘણા બધા કે છે કે એમના જુદા જુદી નવલકથ નવલકથાઓ લઘુકથાઓ અને જે કાંઈ એમને અનુવાદ પણ કર્યા છે એનો બતાવવામાં આવી છે કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ લઘુ એટલે નાનું નાનું સ્વરૂપ એને લઘુકથા કહેવાય નવલકથામાં નાયક કે નાયકા સમગ્ર જીવનનું વર્ણન હોય છે જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયકાના જીવનનો એક મહત્વનો અંદર એના જન્મથી મરણ સુધી આખે આખો પ્રસંગ આવરી લેવામાં આવ્યો હોય છે તો એ નવલકથા ખૂબ લાંબી હોય છે પણ અહીંયા જે લઘુકથા છે ટૂંકી વાર્તા છે એમાં નાયક કે નાયિકા મુખ્ય હીરો કે હિરોઈન જેને આપણે મુખ્ય નાયક કહે છે એનો એક સામ એક પ્રસંગ એમાં લેવામાં આવ્યો હોય છે લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે લઘુકથા જે હોય છે એમાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા અહીંયા બતાવ્યો છે જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે અત્યંત લાઘવથી પોતે ચોટી જાય છે ગતિભાગ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે જાતા ડુંગર અને તેની પત્નીનું ચિત્ર છે પત્ની વારે વારે પાછળ ફરીને કશુંક શોધી રહી છે હવે અહીંયા એક ગામડા ગામની વાત છે પેલા ગામડાની અંદર છે તે કિલોમીટર બે કિલોમીટર ત્રણ કિલોમીટર જંક્શન આવેલા હોય ગાડી ત્યાં આવતી હોય અને ગાડી પકડવા માટે ત્યાં જતા હોય અને ત્યારે જે ડુંગર અને તેની પત્ની ગાડીમાં બેસવા માટે ઉતાવળે જઈ રહ્યા હતા ગાડીનો ટાઈમ થઈ ગયો હતો પણ કરુણતા છે માતાને ચાલતા ચાલતા પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીના પગલાંની સાપ દેખાય છે ચાલતા ચાલતા આ જે ડુંગર અને તેની પત્ની હતી અને એક નાની દીકરી હતી એ દીકરી મૃત્યુ પામી હોય છે મરી ગઈ હોય છે એના પગલાંની સાપ એને દેખાય છે એટલે એને એમ થાય છે કે મારી દીકરી અહીંયા છે અહીં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી પાત્રોના વિચારનો ગતિનો પણ ભંગ અહીંયા બતાવવામાં આવ્યો છે એટલે ચાલતા ચાલતા પેલી જે ડુંગરની પત્ની જે છે એ ઊભા રહી જાય છે જોઈ જાય છે અને પેલે ડુંગર આવે એની પત્નીને વારંવાર કે છે ચાલને ઉતાવળી ગાડી ભેગી નહીં થાય ચાલ ને ઉતાવળી ગાડી ભેગી નહીં થાય પણ અંતે જ્યારે ડુંગર પણ આ વાત જાણે છે ત્યારે ખૂબ જ કરુણતા સભર એ પણ ચોટી જાય છે અને પોતે બંનેના જે વિચારો છે એમાં પણ ભંગ આવી જાય છે તો ચાલવાની ગતિના ભંગની વાત નથી પણ વિચારોના ગતિના ભંગની પણ વાત છે મિત્રો જીવનમાં ક્યારેક પણ તમને તમારો ભૂતકાળ યાદ આવી જાય કોઈ તમારો એવો પ્રસંગ યાદ આવી જાય એટલે માણસો પોતે અતીતમાં ખોવાઈ જાય છે તો સરસ મજાનો પાઠ જે છે ગતિભંગ એ આજે આપણે જોઈશું રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની બહુ ઉભા માર્ગે ઝડપ હતા રાજપુર ગામનું નામ છે મિત્રો રાજપુર તો ઘણા છે ધાંગધ્રાનું રાજપુર છે વઢવાણનું રાજપુર છે ધાંગધ્રા રાજપુર છે બરોબર પછી રાજપુર તો ઘણા બધા ગામ છે પણ અહીંયા તો રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર તેની બહુ ઉભા માર્ગે ઝડપે જઈ રહ્યા હતા પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું પત્ની પોતાના પતિ સાથે ચાલ્યા કરતી હતી પણ કોઈ કારણોસર ડુંગરની પત્ની જે હતી એ પાછળ આવતી હતી એને થોડુંક ધીમું ચાલવાનું કર્યું એટલે ડુંગરને એમ થયું પાછું વળી જોઉં મારી પત્ની પાછળ કેમ નથી આવતી જે મારી સાથે જ હતી ગાડી પકડવાની છે ગાડીનો ટાઈમ થઈ ગયો છે તો ડુંગરને પાછળ વાળીને વળીને જોયું પત્ની રસ્તા પર નજર ફેરવતી ધીમી પડી રહી હતી શું ખોળે છે અને પાછળ જોયું તો પોતાની પત્ની રસ્તા પર એટલે ગોતું હોય એવી રીતે બાજુ નજર ફેરવતા ફેરવતા ધીમી પડી ગઈ હતી એટલે એના પતિએ પૂછ્યું કે શું ખોળે છે શું ગોતે છે રસ્તાની અંદર કેમ તું ધીમી પડી ગઈ ચાલ આપણે ગાડી પકડવાની છે કંઈ નહીં પત્નીએ જવાબ આપ્યો અને એની પત્નીએ કહ્યું કે કશું શોધતી નથી ચલો હું આવ છું ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો કીધું કે કાંઈ ગોતતી નથી હાલો હું પણ આવું છું આપણે પણ ગાડી ભેગું થવાનું જ છે થોડાક બે પગલા ઉતાવળા ચાલ ચાલી ખરી પણ ફરી વખત ફરી વખત જે એની ગતિ હતી એ ગતિ પાછી ધીમી પડી ગઈ એકદમ મંદ પડી ગઈ એકદમ ધીમી પડી ગઈ આમ ગાડાની ખાય છે ડુંગર ગુસ્સે થયો અને ડુંગર પોતાની પત્ની ઉપર ગુસ્સો કરે છે છે આમ માફક શું કરે છે શું ગાંડી થઈ ગઈ છે રસ્તામાં સરખું ચાલતા નથી આવડતું ગાડી ભેગું થવાનું છે અને તું આમ ધીમી ધીમી ચાલીશ તો ગાડી ભેગી થવાની નથી દિવસ આથમવા આવ્યો આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે કાં તો અને પોતાની પત્નીને ડુંગર સમજાવે છે કે દિવસ આથમવા આવ્યો છે એ તો દિવસ સાંજે આથમે છે ને સવારે ઉગે છે સમય ક્યારે કોઈની રાહ જોતો નથી જાય છે ને એક ટાઈમ જાય છે મિત્રો સમયની સાથે ચાલતા શીખવું જોઈએ જીવનની અંદર જો સમયની સાથે તમે ચાલતા નહીં શીખો સમયની સાથે એડજસ્ટમેન્ટ કરતા નહીં શીખો તો જીવનમાં આપણે ક્યારેય કશું કરી શકવાના નથી આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે કાં તો અને જો તું આવી રીતે જ ચાલીશ આવું જ કરીશ તો રસ્તામાં રસ્તાની અંદર અંધારું થઈ જશે તો આપણે ક્યારે પહોંચશું એની કંઈ ખબર પડતી નથી તો મિત્રો આપણે જે છે આપણે પણ સમયની સાથે ચાલવું એ પણ આપણો એક ધ્યેય છે પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી પણ પછી તો બેસી પડી પત્ની થોડા ડગલા આગળ પાછી ચાલી પાછી બેસી ગઈ એને પોતાની મૃત બાળકી પોતાની મરી ગયેલી બાળકી જે છે એ નાની નાની કોઈ પગલીઓની સાફ પડેલી હતી રસ્તાની અંદર લે પોતાની દીકરી આજે યાદ આવી ગઈ હતી અંદર પાછી એ ખોવા ગઈ છે ભૂતકાળની અંદર સરી પડી છે પાછો ફરીને ડુંગર પાસે આવ્યો પાછો ફર્યો ડુંગર પાસે આવ્યો અને એમથી મારી પત્નીને શું થયું મજા નથી કઈ તકલીફ છે આવું કેમ કરે છે બેસી કેમ જાય છે એટલે ડુંગરપુર તે આજ ધાર્યું છે શું અને પોતાની પત્ની પર ફરી પાછા ઊંચા કહે છે તે અને શું થઈ ગયું છે ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના જેવી દશા થશે રાત કાઢીશું ક્યાં પત્ની કશું જ બોલી નહીં ભાવાર્થ બનીને એ તો નજરોની પીછીને ધૂળ ઉપર પસવારી રહી હતી જોયું એ બોલી શું મને તો કઈ દેખાતું નથી અને ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના થઈ જઈશું મિત્રો કહેવત છે નહીં ઘરના કે નહીં ઘાટના ધોબીની કુતરી કૂતરાની હાલત છે ને એવી થાય નહીં ઘરનો કે નહીં ઘાટનો ધોબી ઘાટે જાય તો કૂતરો પાછળ પાછળ ઘાટે જાય ધોબી ઘરે આવે તો કૂતરો પાછળ પાછળ ઘરે આવે તો ધોબી ના કૂતરાની હાલત એવી હોય નહીં ઘરના કે નહીં ઘાટના નો ઘાટે શાંતિથી જપીને બેહે નો ઘરે શાંતિથી બેહે ને તો આ પણ એમ કહે છે કે આપણે ઘરના કાટના રહેશું નહીં અંધારું થઈ જશે રાત કાઢશું કે અહીંયા કોઈ આપણું ઓળખીતું નથી તો આપણે રાત ક્યાં કાઢશું પત્ની કાંઈ જ બોલતી નથી ભાવાર્થ બનીને ભાવાર્થ એકદમ લાગણીશીલ ભાવાવેશ બનીને લાગણીશીલ બની અને પત્ની જે છે એની નજરની પીછી એટલે પોતાની નજરો પોતાની આંખો જે છે પેલા રસ્તા ઉપર પેલી પગલીઓ છે એના ઉપર માંડી વાડે છે ધૂળ પર પસવારી રહી હતી જોયું એ બોલી શું મને તો કંઈ દેખતા દેખાતું નથી અને પેલો ડુંગર છે બોલે છે કે શું છે તું આ ધૂળની અંદર તારી નજર કેમ માંડી રહી છે શું છે કેમ હાથ પસવારે છે મને તો અહીંયા કંઈ દેખાતું નથી તું શા માટે આવું કરી રહી છે પત્ની આંગળીનો શેડો શેખ જમીન પાસે લઈ ગઈ એક ઘાટેલી પગલીની સાપ એ બતાવી રહી હતી પત્ની જે છે એ આંગળીનો શીડો છે છેક પોતે જમીન પાસે લઈ સાપ એક નાની પગલીની સાપ હતી એ બતાવી રહી હતી આપણી બબલીની જ પગલી જાણે હું તો ક્યારની આ પગલીઓને જોયા જ કરતી આવી છું બરોબર એ જ પગલું આંગળાની બોર જેવી જ સાપ અને ડુંગરને પોતાની પત્ની કે છે જો હું તો આપણા બબલીની જ પત્ની હોય પગલી એવું મને લાગી રહ્યું છે એ જ નાની પગલી અને એ જ આંગણાની બોર જેવી સાપ આપણી બબલીને પગલી આવી જ પડતી હતી આપણે જ્યારે ખેતર જતા હતા આપણી પગલી બબલી જે છે આગળ આગળ ચાલતી ત્યારે એને પગમાં ચપ્પલ ન પહેર્યા હોય ત્યારે એની સાપ આવી જ પડતી હતી તો મિત્રો જ્યારે પણ આપણે ભૂતકાળનો કોઈ પ્રસંગ આપણને યાદ આવી જાય ત્યારે માણસ જે છે અતિથની અંદર ખોવાઈ જાય છે એ સત્ય હકીકત સામને નથી હોતી છતાં એવો અહેસાસ થાય છે કે મારી સામે આ સત્ય હકીકત છે તો ચાલો મિત્રો આવજો આજે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે આગળ ભણીશું આજે અહીંયા રાખીએ છીએ આવજો જય હિન્દ